રેડ ક્રોસ બ્લડ બેંક તેમજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી આછોદ યુથ વિંગ પેનલ દ્વારા આછોદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આમોદ તાલુકાના આછોદ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષમાં એકવાર છેલ્લા 2 વર્ષથી જક્કુ યુથ વિંગ પેનલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. નવા વર્ષની શરૂઆત થતાની સાથે જ ફરી આજરોજ રેડ ક્રોસ બ્લડ બેંક તેમજ સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સહયોગથી આછોદ યુથ વિંગ પેનલ દ્વારા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના 9 યુવાનો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે પહોંચી ગયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આછોદ ગામ ખાતે જક્કુ યુથ વિંગ પેનલ દ્વારા પાછલા 2 વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તે ઘણું સારી રીતે સફળ બને છે. આજરોજ આ યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. બ્લડ ડોનરો દ્વારા 60 યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું, જેથી ભરૂચ રેડક્રોસ બ્લડ બેંક અને સંકલ્પ ફાઉન્ડેશનના ભરતભાઈ શુક્લા, વિનોદભાઈ યાદવ અને મહેન્દ્રભાઈ શાહ આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના ગૌતમભાઈ મહેતા તેમજ સંજયભાઈ તલાટી દ્વારા જગવાન જાલ સાથે વાતચીત કરી માર્ગદર્શન આપ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન તેમજ ભરૂચ રેડક્રોસ બ્લડ બેંક દ્વારા આછોદ યુથ વિંગ પેનલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ યોજાયેલ કેમ્પમાં આછોદ ગામના નવનિયુક્ત સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ સૌરભભાઈ કાપડિયા અને નવા નિમાયેલ ગ્રામ પંચાયતના સંયોજકો દ્વારા ઘણો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો હતો. મીડિયા સંબોધનમાં જકવાન જાલે જણાવ્યું હતું કે સ્ટાફનું કહેવું હતું કે 30 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થાય તો એ ઘણી સારી વાત છે અને આ તો 60 જેટલા ડોનરોએ બ્લડ ડોનેટ કર્યું છે, તો આ આછોદ ગામની જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ છે અને અમારો સ્ટાફ આ કેમ્પથી ખૂબ જ ખુશ છે. આજે જે આછોદ ખાતે બ્લડ ડોનેશન નો કેમ્પ હતો, બ્લડ આપીને તમને કેવું ફીલ થાય છે? મારું બ્લડ કોઈ એવા માણસ ને કામ લાગે કે જેનું વિચારનો જીવ મારાથી મારા લોહીથી બચી શકે, એટલા માટે આ લોહીનું ડોનેશન કેમ્પમાં લોહી આપું છું. બ્લડ આપીને તમે કેવું ફીલ કરી રહ્યા છો? મારા લોહીનું કોઈને જરૂર પડે તો કામ લાગે, ઓ નેગેટિવ લોહી છે. જકવાન જાલ આજરોજ રેડક્રોસ બ્લડ બેંક અને સંકલ્પ ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ અને સહયોગથી આછોદ આરોગ્ય કેન્દ્ર PHC ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પ યોજવામાં આવેલો હતો. એ બ્લડ ડોનેશન કેમ્પમાં આછોદના યુવાનો અને વડીલો 60 ડોનરોએ પોતાનું બ્લડ ડોનેટ કર્યું છે. આજે બ્લડ ડોનેટ કર્યું છે તો જે સ્ટાફ હતો, સ્ટાફનું કહેવું હતું કે 30 કરતાં વધારે બ્લડ ડોનર થાય એટલે 30 કરતાં વધારે યુનિટ મળે તો એ બહુ સારી વાત છે. જ્યારે 40+, 50+ અને 60+ થયું ત્યારે સ્ટાફે શુક્રિયા માન્યો અને સ્ટાફે કીધું કે અમે ઘણી જગ્યાએ બ્લડ ડોનેશનના કેમ્પો કરીએ છીએ તો બહુ જગ્યા એવું બને છે કે 50નો આંકડો પાર કરવો હોય તો આખો દિવસ નીકળી જાય છે. આજે મટીરિયલ ઓછું પડ્યું એટલા ડોનરો હતા. આછોદ ગામનો ઉત્સાહ હતો. અગાઉ પણ જે રેડક્રોસ બ્લડ બેંકનો આછોદ PHC ખાતે અમે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો હતો તે દરમિયાન 53 યુનિટ બ્લડ થયા હતા. ત્યારબાદ જ્યારે જ્યારે આછોદની જનતાને આજુબાજુના ગામોને જ્યારે જ્યારે ઇમરજન્સીમાં બ્લડની જરૂર પડી ત્યારે ગૌતમ મહેતાનો સંપર્ક કરતા તત્કાલ અમને બ્લડ બેંક ઉપરથી બ્લડ મળી રહેતું હતું. એ હોસ્પિટલનું કોઈ પણ હોય, એક્સિડન્ટનો કેસ હોય કે પ્રેગ્નન્સીનો કેસ હોય, જ્યારે જ્યારે જે પણ ગ્રુપની જરૂર પડી તે દરમિયાન અમને બ્લડ મળી રહેતું હતું. 1-2 વખત એવું બન્યું કે જે બ્લડ ગ્રુપ, જે ગ્રુપનું બ્લડ જોઈતું હતું એ બ્લડ ત્યાં અવેલેબલ ના હતું. તે દરમિયાન ગૌતમ મહેતાએ અમને એ પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિ હતી, કોવિડની પરિસ્થિતિ હતી, તે દરમિયાન અંકલેશ્વર સંપર્ક કરીને તત્કાલ 2 યુનિટ બ્લડનું સેટિંગ અમને કરી આપેલું હતું. અમે પણ એમના કામથી પ્રોત્સાહિત થયા અને ફરીવાર બ્લડ ડોનેશનનો કેમ્પ રાખ્યો. આગળના સમય દરમિયાન અમે સ્ટાફને કીધું કે હવે જ્યારે બ્લડ ડોનેશનનો કેમ્પ કરીશું ત્યારે 100 કરતાં વધારે યુનિટ થાય એવી આશાથી બ્લડ ડોનેશનનો કેમ્પ કરીશું. અને લોકોનું કહેવું હતું કે આ એક પ્રાઉડ ફિલિંગ છે કે અમે બ્લડ આપી અને અમે તો છૂટા થઈ ગયા, પણ અમારું બ્લડ અમારી જાણકારી વિના કોઈકનો જીવ બચી જશે એ અમારા માટે સુકૂન, શાંતિ અને પ્રાઉડ ફિલિંગ જેવી ગર્વની વાત છે.